સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરમાં રહેતા મુસ્લિમ સમાજના બિરાદરોએ પવિત્ર રમઝાન ઈદની નમાજ ઈદગાહ ખાતે પડીને દિવસની ઉજવણીનો પ્રારંભ કર્યો હતો. પ્રાંતિજ નગરમાં રહેતા મુસ્લિમ સમાજના ભાઈઓ પવિત્ર રમઝાન ઈદના દિવસે ઈદગાહ ખાતે નમાજ અદા કરી હતી. એક માસ સુધી કઠણ તપસ્યા અને રોજા અદા કર્યા બાદ ઈદ ઉલ ફિત્રની ઉજવણી અંતર્ગત ઈદગાહ ખાતે નમાજ અદા કરીને ધાર્મિક પરંપરા નિભાવી હતી. જનાબ મૌલાના સાહેબે વાયજ ફરમાવીને નમાજનું મહત્ત્વ સમજાવ્યું હતું. લીમડા કતપુર રોડ ઉપર આવેલ ઈદગાહ ખાતે વર્ષમાં બે વાર નમાજ અદા કરવામાં આવે છે તેવો મુસ્લિમ બિરાદરો દ્વારા જાણવા મળ્યું હતું. સતત 30 રોજાની કઠિન તપસ્યા બાદ પવિત્ર રમઝાન ઈદના દિવસે વહેલી સવારથી જ ધાર્મિક પ્રણાલિકા અનુસાર સવારે ખુદાની બંદગી માટે એકત્રિત થયેલા મુસ્લિમ બિરાદરોએ નમાજ બાદ એકબીજાને ઈદ મુબારક પાઠવીને તહેવારની શરૂઆત કરી હતી. નમાજ દરમિયાન મુસ્લિમ બિરાદરો ખુદાની બંદગીમાં મશગુલ થઈ ગયેલા નજરે પડતા હતા. મૌલાના સાહેબે દેશ અને દુનિયામાં સૌ લોકો સુખી અને સમૃદ્ધ બને તેવી શુભેચ્છા પાઠવી હતી. પ્રાંતિજ શહેરથી લગભગ 1 કિલોમીટર દૂર આવેલ ઈદગાહ ખાતે વર્ષમાં બે વાર એટલે કે બકરા ઈદ તેમજ રમઝાન ઈદના દિવસે નમાજ અદા કરવામાં આવે છે, જેમાં અમીર ગરીબ નાના મોટા સૌ મુસ્લિમ બિરાદરો એકત્રિત થઈને નમાજ અદા કરીને તેમની પરંપરાને ઉજાગર કરતા નજરે પડે છે. જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ.